રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ. શંકરસિંહ વાઘેલા ઘરમાં જ હોમ ક્વોરન્ટાઇન, છેલ્લા 2-3 દિવસથી શંકરસિંહ વાઘેલાને આવતો હતો તાવ. વડોદરામાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો. એક જ દિવસમાં 47 પોઝિટિવ કેસ. કોરોનાના દર્દીઓની સંખ્યા વધી 2134. 17 દર્દીઓ સાજા પણ થયા. મહેસાણામાં કોરોના કેસનો વિસ્ફોટ. એક જ દિવસમાં કોરોનાના 16 પોઝિટિવ કેસ નોંધાયા. 9 મહેસાણા, 2 બહુચરાજી, 2 કડી, વિસનગર, સતલાસણા, યાડા ગામમાં એક એક કેસ. જિલ્લામાં 65 પોઝિટિવ કેસ થયા. નવસારીમાં પણ કોરોનામાં વધારો. એક જ દિવસમાં 14 કેસ પોઝિટિવ. જિલ્લામાં કુલ કેસની સંખ્યા 91 પર પહોંચી. 3 લોકોના અત્યાર સુધી મૃત્યુ થયા. આણંદ જિલ્લામાં કોરોના કેસમાં વધારો. આણંદમાં આજે 14 કેસ પોઝિટિવ. હવે જિલ્લામાં 221 કેસ થયા. સતત વધી રહેલા કેસના પગલે લોકોમાં ચિંતા વધી. કચ્છ જિલ્લામાં કોરોના વિસ્ફોટ. આર્મીના 11 જવાનો કચ્છમાં કોરોના સંક્રમિત થયા. આજે એક સાથે ભુજ આર્મી કેમ્પના 11 જવાનો પોઝિટિવ. સૈન્યના જવાનો કોરોના સંક્રમિત થતા વધી ચિંતા. રાજ્યમાં કોરોનાનો કેસ સતત વધી રહ્યા છે. આજે અનેક જિલ્લામાં કોરોના કેસો રાફો પાટ્યો. હાલ રાજ્યમાં કોરોના કુલ કેસનો આંકડો 30,198 પાર. અત્યાર સુધીમાં 1,772 દર્દીઓ મૃત્યુ થયા. 22,000 દર્દીઓએ કોરોનાને બાદ પણ આપી. વિશ્વમાં કોરોના કેસ 99,00,000 પાર. કોરોના કારણે 4,97,000 વધુ લોકોના મૃત્યુ થયા. 53,87,000 વધુ લોકોએ કોરોનાને બાદ પણ આપી. અમેરિકામાં આંકડો પહોંચ્યો 25,53,000 ને પાર. 1.27 લાખથી વધુ દર્દીઓના કોરોનાથી મૃત્યુ. અત્યાર સુધી 10,68,000થી વધુ લોકોએ કોરોનાને માત આપી. ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 5,15,000 ને પાર. 15,800થી વધુ લોકોના મૃત્યુ. તો 3,00,000થી વધુ લોકોએ કોરોનાને માત પણ આપી.